આજે આપણે જોઈશું સંખ્યાઓના વ્યાપક રૂપથી સંબંધિત કેટલાક ઉદાહરણ। સંખ્યા A C K E માં A C K અને E અંક છે। આ સંખ્યાને વ્યાપક સ્વરૂપમાં વ્યક્ત કરો। આ સંખ્યામાં A હજારના સ્થાન પર, C સોના સ્થાન પર, K દશકના સ્થાન પર અને E એકમના સ્થાન પર છે। એટલે કે આ સંખ્યાનું વ્યાપક સ્વરૂપ લખી શકાય 1000 × A + 100 × C + 10 × K + 1 × E। આગળનું ઉદાહરણ 9PR1 ને વ્યાપક રૂપમાં વ્યક્ત કરો। અહીં આપણે જોઈએ છીએ કે 9000ના સ્થાન પર, P સોના સ્થાન પર, R દશકના સ્થાન પર અને 1 એકમના સ્થાન પર છે। એટલે આ સંખ્યાનું વ્યાપક રૂપ લખી શકાય 1000 × 9 + 100 × P + 10 × R + 1 × 1। આગળનું ઉદાહરણ આપેલ વ્યાપક રૂપમાં P Q S અને K અંક છે। બતાવો કે આ સંખ્યાનું સામાન્ય રૂપ શું હશે। વિડિયો રોકીને પહેલા તમે જાતે પ્રયત્ન કરો। અહીં 10 × P થી જાણવા મળે છે કે P દશકનો અંક છે। આવી રીતે 100 × Q થી આપણને જાણવા મળે છે કે Q સોના સ્થાનનો અંક છે। આવી જ રીતે 1 × S થી આપણને જાણવા મળે છે કે S એકમના સ્થાનનો અંક છે અને 10000 × K થી આપણને જાણવા મળે છે કે K 10000ના સ્થાનનો અંક છે। અહીં 1000ના સ્થાન પર કોઈ પણ અંક નથી, એટલે અહીં સ્થાન પર 0 લખીશું। હવે આપણે કહી શકીએ કે K0QPS। આગળનું ઉદાહરણ સંખ્યા PQ - QPમાં P અને Q અંક છે તથા P Q થી મોટો છે। શું આ સંખ્યા 3 થી વિભાજ્ય છે? થોડું વિચારો કે આ પ્રશ્નને કઈ રીતે ઉકેલી શકીએ છીએ। વિચારો એકદમ સાચું, આપણે આ સંખ્યાને વ્યાપક રૂપથી ઉકેલી શકીએ છીએ। આપણે પી ક્યુને 10 × P + 1 × Q એટલે કે 10P + Q લખી શકીએ છીએ। એવી જ રીતે ક્યુ પીને 10 × Q + 1 × P એટલે કે 10Q + P લખી શકીએ છીએ। એવી જ રીતે આપણે PQ - QP = 10P + Q - 10Q + P લખી શકીએ છીએ। આવી રીતે PQ - QP = 10P + Q - 10Q + P - 10P - Q + 9P - 9Q + 9P - Q। જો કે આ સંખ્યામાં 9ને P - Q થી ગુણાકાર કરવામાં આવ્યો છે, એટલે આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યા 9ના ગુણક છે। અર્થાત 9 એ પી અને ક્યુનો અવયવ છે, એટલે કે PQ - QP આ સંખ્યા 9ની વિભાજ્ય છે। અને જેમ કે 3 એ 9નો એક અવયવ છે, એટલે આ સંખ્યા 3થી વિભાજ્ય છે। હવે તમે દર્શાવેલા પ્રશ્નોનો ઉકેલ જાતે મેળવો। પહેલો પ્રશ્ન સામાન્ય સ્વરૂપમાં વ્યક્ત કરો। બીજો પ્રશ્ન સંખ્યા 55A UT ને વ્યાપક રૂપમાં વ્યક્ત કરો। ત્રીજો પ્રશ્ન સંખ્યા SP + TS સંખ્યા 11 થી વિભાજ્ય છે। તો આજે આપણે જોયું સંખ્યાના વ્યાપક રૂપથી જોડાયેલા કેટલાક ઉદાહરણ। આગળના વિડીયોમાં કેટલાક બીજા ઉદાહરણ જોઈશું।